ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આપણો પાછા વિડિયો વાળું ચાલુ કરીએ. આપણે ટોપિક આગળ કન્ટિન્યુ કરીએ. આપણું ચોથો ચેપ્ટર ચાલે છે, ખબર છે ને? ગતિમાન વિદ્યુતભાર અને ચુંબકત્વ વાળું. ઓકે, તો આજનો આપણો ટોપિક શું છે? તો આજનો આપણો ટોપિક છે વિદ્યુત પ્રવાહ ખંડના એટલે કે નાના ટુકડાના, એટલે કે વિદ્યુત પ્રવાહ ધરાવતો એક નાના ટુકડાના કારણે ઉદભવતું ચુંબકીય ક્ષેત્ર કોની મદદથી? બાયો સાવર્ટના નિયમની મદદથી. ઓકે, બાયોસાવર્ટના નિયમની મદદથી આપણે શું શોધવાના છે? વિદ્યુત પ્રવાહ ખંડના કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. ઓકે, તો આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવાના તો છે, તો અત્યાર સુધી આપણે બહુ બધી વાર ચુંબકીય ક્ષેત્ર જોઈ ગયા. તો આમાં નવું શું છે ચુંબકીય ક્ષેત્રનું તે આપણે જાણવા માંગીએ. તો અત્યાર સુધી જે આપણે ચુંબકીય ક્ષેત્ર જોઈએ ને, તે બે રીતનું હતું. કાં તો બહારથી બાહ્ય ચુંબકીય ક્ષેત્ર, જેના વિશેનું આગલા ચેપ્ટરમાં ભણવાના છે, અથવા તો વિદ્યુત ભાર ગતિ કરતો હોય ને ત્યારે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની લીધે થતી અસરો. આપણે આ રીતનું બે બળની જ વાત કરી ગયેલા છે. ઓકે, તો હમણાં જે આપણે આ ચુંબકીય ક્ષેત્ર જોવાના છે ને, તે વિદ્યુત પ્રવાહનું પોતાનું ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર છે. એટલે કે આ રીતનો એક તાર છે, તો તારમાંથી પ્રવાહ ઉત્પન્ન થતો હોય ત્યારે આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. જે આપણે પહેલા થિયરમાં જોયેલું આસ્ટેડના નિયમમાં, કે જ્યારે તાર સીધો ઉત્પન્ન પ્રવાહ પ્રસાર કરે ને, ત્યારે એની આજુબાજુ વર્તુળ આકારમાં લંબરૂપે એક વર્તુળાકાર લૂપ બને, જેની અંદર ચુંબકીય ક્ષેત્ર હોય સ્પર્શકની દિશામાં દરેક જગ્યાએ. આપણે આ જોઈ ગયેલા છે. તો એ જ વસ્તુ હવે એનું ફોર્મ્યુલા, એનું સૂત્ર, આવું બધુંની વાત બાયો સાવરે આપેલી છે. તો બાયો સાવરે એ જ નિયમની પ્રાયોગિક ગણતરી આપી કહેવાય, જ્યારે આસ્ટેડે આ જ નિયમની સૈદ્ધાંતિક ગણતરી આપી કહેવાય. એટલે કે મોડે મોડે બોલે તેને સૈદ્ધાંતિક કહેવાય, પ્રયોગ કરીને સૂત્ર તારીને બોલે તેને પ્રાયોગિક ગણતરી કહેવાય. ચાલો, તો આપણે ટાઈમ નહીં લેતા આપણે ચાલુ કરીએ. તો બાયો સાવરનો નિયમ, તો બાયો સાવરનો નિયમ મેં ચાલુ કરું ને આ વ્યાખ્યા વાંચું, એના કરતા પહેલા છે ને તમે આ આકૃતિ જોયું. તો આકૃતિમાં જો આ રીતના તાર ગયો, મેં અહીંયા પાડું ક્યાં જોયું, આ રીતનો એક તાર ગયેલો છે. આ તારમાં અહીંયા એક નાનો આપણે હું વિચારવાનો છે વિદ્યુત પ્રવાહ ખંડ. વિદ્યુત પ્રવાહ ખંડ એટલે હું, વિદ્યુત પ્રવાહ તો વિદ્યુત પ્રવાહ કહેવાય, તો ખંડ એટલે હું એક નાનો ટુકડો વિચારવાનો, એકદમ નાનો, એક આમ તો નાનો આમ તો એક ટુકડો વિચાર્યો, આટલો ટુકડો છે. તે આ ટુકડાની લંબાઈ કેટલી છે? ડીએલ જેટલી. ને આમાંથી પ્રવાહ કેટલો જતો છે? આઈ જેટલો. તો આ ખંડ પ્રવાહની સાથે હવે આઈ ઇન્ટુ ડીએલ જેટલો થઈ જાય પ્રવાહની સાથે, તો હવે આ ટુકડાને કહેવાય વિદ્યુત પ્રવાહ ખંડ. ખબર પડી? તો આ ટુકડો છે વિદ્યુત પ્રવાહ ખંડ. તો વિદ્યુત પ્રવાહ ખંડના કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર છે. ધારો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ખંડથી આપણે આટલેકમાં કોઈ એક બિંદુ પી લઈએ, અને આ પી બિંદુ પાસે આના દ્વારા જ કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય તે બી શોધવાના છે. ખબર પડી છે? અત્યાર સુધી હું હતું, બહારથી કોઈ ચુંબકીય ક્ષેત્ર હાજર હતું, ત્યારે આ તાર હોય તો એના પર કેટલું બળ લાગે, ખાલી એકલા કણ ગતિ કરતા હોય તો કેટલું બળ લાગે, આવું બધું ભણી ગયેલા છે. હવે અહીંયા ધ્યાન આપજો. ઓકે, તો આ તારમાંથી પ્રવાહ જતો છે ત્યારે એ પોતે જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે ને તે અહીંયા કેટલું ઉત્પન્ન કરે તેના વિશે બાયો સાવરે નિયમ આપેલો છે. તો આ પી બિંદુ જો આ તારથી આર જેટલા અંતર હોય, તો આ તારથી આ એટલે સુધીનો બનતો સદિશ ને આપણે આર સદિશ કહી શકીએ. હવે આ જે આ ડીએલ ખંડ છે તેની દિશા કઈ આવવાની? આ રીતની દિશામાં જો તમારી આકૃતિમાં પાડે છે આવી સ્પર્શકની દિશા, ડીએલ જે ખંડ છે તેની દિશા આ રીતની સ્પર્શકની દિશા આવવાની. તો ડીએલ ખંડ ને આર વચ્ચેનો ખૂણો બને તેને માંથી થીટા કહી શકાય. તો હવે મેં બાયો સાવર્ટનો નિયમ વાંચ્યો, જોજો ને, આટલું જે બનાવી ગયું હું હતું, એક તાર હતો જેમાંથી આઈ જેટલો પ્રવાહ જતો હતો, ત્યાં મેં એક નાનો ખંડ ડીએલ વિચાર્યો, એ ડીએલ ખંડથી પી બિંદુ વિચાર્યું, એ પી બિંદુ પાસે મારે બી શોધવાનું છે, ચુંબકીય ક્ષેત્ર બી લાવવાનું છે. એ પી બિંદુ છે ને તે આ ડીએલ ખંડથી આર જેટલા અંતરે છે, જેથી આ જે સદિશ બન્યો તેને સ્થાન સદિશ આર કીધો મેં. આટલું ક્લિયર થયું? હવે આ જે મારો ડીએલ ખંડ છે તેની દિશા જો મને જોઈતી હોય, તો ડીએલ ખંડ આટલેકમાં નાનો અમથો ટુકડો છે, તો સ્પર્શકની દિશા તે ડીએલ ખંડની દિશા બતાવે. જો અહીંયા મારો ડીએલ ખંડ હતો તો એની સ્પર્શકની દિશા હતી, તે મારી ડીએલ ખંડની દિશા થતી. ઓકે, તો ડીએલ ખંડ અને આર વચ્ચે જે બે વચ્ચે સદિશ બન્યો તેને મેં ખૂણો થીટા કહીને રાખેલો છે, આની બી જરૂર છે એટલા માટે. ઓકે, તો હવે આપણે બાયો સાવર્ટના નિયમ પ્રમાણે અહીંયા ચુંબકીય ક્ષેત્ર બી કેટલું હોય તે દર્શાવતો આપણે નિયમ જોઈએ. ઓકે, ચાલો, તો બાયો સાવર્ટના નિયમ મુજબ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય ડીબી જેટલું મૂલ્ય, કેમ અહીંયા ડીબી જેટલું મૂલ્ય લીધું? કેમ કે નાનો ખંડ ડીએલ છે, નાનો ખંડ ડીએલ છે તો ચુંબકીય ક્ષેત્ર મળવાનું તે બી ડીબી, આખો ખંડ એલ લેવ, આખી લંબાઈ એલ લેવ, તો ટોટલ ચુંબકીય ક્ષેત્ર બી મળે. ઓકે, ચાલો જોજો, ચુંબકીય ક્ષેત્ર ડીબી નું મૂલ્ય આઈ અને ખંડ લંબાઈ ડીએલ, એટલે આટલે જે કરેલું હતું આપણે આઈ ડીએલ, આઈ અને ખંડ લંબાઈ ડીએલ ના સમપ્રમાણમાં, એટલે કે ઉપર લખવાનું ગુણાકારમાં, તથા અંતર આર ના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ બી વ્યસ્ત વર્ગનો જ નિયમ છે. ઓકે, અંતર આર ના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ઓકે,
ચલો તો આપણે એની વ્યાખ્યા થઈ ગઈ, એના પરથી એનું સૂત્ર બનાવીએ. તો ડીબી એટલે કે અહીંયા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય, આ પી બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય એ આઈ અને ડીએલ ના સમપ્રમાણમાં, તો જો આઈડીએલ નો ગુણાકાર કર્યો તેના સમપ્રમાણમાં, અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં, તો છેદમાં લખ્યું તો ચાલે છે તે વ્યસ્ત પ્રમાણમાં થઈ ગયું. ઓકે, તો આ ખબર પડી, આઈ અને ડીએલ ના ગુણાકારના સમપ્રમાણમાં અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં આ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર બી નું મૂલ્ય મળે. આઈડિયા આવતો છે કે બાયો સાવરના નિયમ મુજબ, ક્યારે? જયારે તાર માંથી આ જેટલો પ્રવાહ પસાર થતો હોય ત્યારે. ઓકે, તો આપણે મેં તમને કીધું થીટા કોણો બી કામનો છે, એ શું બતાવે? આટલે જે આ ચુંબકીય ક્ષેત્ર બી મળ્યું ને તેની દિશા, દિશા કઈ હશે તે બતાવે. તો લખેલું છે અહીંયા જોજો આગળ મેં વાક્ય, એમાં દિશા એ ડીએલ અને આર થી બનતા સમતલના લંબ રૂપે હોય છે. ડીએલ અને આર થી બનતું સમતલ, ડીએલ કઈ બાજુ છે? આ તરફ, એટલે કે આમ ઉપરની બાજુ ગયેલું છે. આર કઈ બાજુ ગયેલું છે? આ તરફ. તો એનાથી સમતલ બનવાનું તે કઈ બનવાનું? આ સમતલ, આ સમતલ બન્યું. તો આ સમતલના, આ જે સમતલ બન્યું ને આ સમતલ, તેના લંબ રૂપે હોય છે. તો લંબ રૂપે કઈ બાજુ? કાં તો અંદર જતો હોય કાં તો બહાર નીકળતો હોય. ને આપણે જમણા હાથના અંગૂઠાના નિયમ પ્રમાણે ભણી ગયેલા, હમણાં અંદર જ જવું જોઈએ. આ તરફ છે, જો જમણા હાથના અંગૂઠાના નિયમ પ્રમાણે આ બાજુ હોય, બી બી પોઈન્ટ, બી પોઈન્ટ આપણે આ તરફ લીધો હતો તો એ બહારની બાજુ નીકળતો હતો, હમણાં અંદરની બાજુ જવાનું. એટલે અહીંયા ચુંબકીય ક્ષેત્રની દિશા આ રીતના ચોકડીમાં આવવાની. જો તમે આકૃતિમાં બી એ ચોકડી પાડેલી છે, દેખાતું છે કે? ઓકે, તો આના પરથી આપણને શું ખબર પડી કે ડીએલ અને આર થી બનતું જે બી સમતલ બને ને તેને લંબ રૂપે આપણને ચુંબકીય ક્ષેત્રની દિશા મળે. ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું મળે? આઈ અને ડીએલ ના ગુણાકારના સમપ્રમાણમાં જેટલું અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં જેટલું. તો અહીંયા જે મેં સૂત્ર લખેલું છે, આમાં તો મેં દિશા બતાવેલી નથી. તો જો મારે ખૂણો થીટા એટલે કે દિશા સાથેનું જો સૂત્ર જોઈતો હોય, ખૂણો થીટાની દિશા સાથેનું સૂત્ર જોઈતો હોય, તો મારે દિશાવાળું સૂત્ર લાવવું પડે. તો એ મેં કેવી રીતના બનાવતો જોઈએ? ડીબી ચાલે છે અહીંયા, જોયા કરજો. આઈ ડીએલ તો રવા જ દે, હું મને દિશામાં શું કીધું? દિશામાં શું કીધું? ડીએલ અને આર થી બનતું સમતલ ને, ડીએલ અને આર. તો ડીએલ અને આર થી જો મારે સમતલ બનાવવું હોય તો મારે એનો ચોકડી ગુણાકાર લેવો પડે. ડીએલ ક્રોસ આર, જો ડીએલ ક્રોસ આર એ આ રીતના કરો. જો ડીએલ ક્રોસ આર, ચોકડી અંદર જાય બેઠી, ડીએલ ક્રોસ આર કરો તો આટલે મજે ચુંબકીય ક્ષેત્ર દિશા મળીએ ને આ રીતના મારું સમતલ બી બની આવ્યું. ઓકે, તો ડીએલ ક્રોસ આર કરો ને તો મારું દિશા મને મળી જાય, અંદરની બાજુ જાય એમ. તો મેં સદિશ બનાવવા માટે શું કર્યું? આર વડે ગુણું. તો આર વડે જેટલું ગુણું તેટલું જ મેં આર વડે ભાગી કાઢું, એટલે આર સ્ક્વેર ની જગ્યાએ આર ક્યુબ લખું. તો હવે જોજો, આ સૂત્રમાં ને આ સૂત્રમાં ફરક શું છે? કોઈ જ ફરક નથી, ખાલી આર મેં ઉપર ગુણેલો છે, વધારે આર વડે ભાગી કાઢ્યો છે. જો આર કાઢ નાખો તો પાછું આ સૂત્ર બની જાય, પણ અહીંયા મને સદિશ ગુણાકાર પછી એની દિશા બી મળે કે કઈ બાજુ જાય તે. ઓકે, તો આ આપણું એમ કહી શકું ઓરિજિનલ સૂત્ર છે દિશા સાથેનું. ઓકે, આ બી કામ લાગે. ઓકે, ચાલો. તો હવે ક્રોસ ગુણાકાર ચલે છે કાળા, તો હું થયું ડીબી ચલે છે કાળા, તો લખા મ્યુ ઝીરો ના છેદમાં ફોર પાય. આ મારો ચુંબકીય ક્ષેત્રનો અચળાંક છે, મ્યુ ઝીરો મારો ચુંબકીય ક્ષેત્રનો અચળાંક છે, એને ભાગ્યા ફોર પાય કર્યું ને, તો આ મારું ચુંબકીય ક્ષેત્રનો સંબંધનું સૂત્ર છે. ઓકે, ઇન્ટુ આઈ ડીએલ ક્રોસ આર હતો ને, ક્રોસ આર, તો ક્રોસ આર ની જગ્યાએ મેં લખી શકું થીટા. આઈએલ ક્રોસ આર ની જગ્યાએ ડીએલ આર સાઈન થીટા લખી શકાય ને, ના છેદમાં આર ક્યુબ. ઓકે, તો જો અહીંયા મેં બે વસ્તુ કરેલું છે, એક ક્રોસ ગુણાકાર કાઢી નાખેલો છે પાછો, ને એક બીજો અચળાંકની વેલ્યુ મ્યુ ઝીરો ના છેદમાં ફોર પાય લખેલી છે. ઓકે, તો આ ચુંબકીય અચળાંક છે. જેમ ચલે છે કાઢતા તો અહીંયા વન અપન ફોર પાય એપ્સિલન ઝીરો આર લખતા, તો વિદ્યુતીય અચળાંક હતો વન અપન ફોર પાય એપ્સિલન ઝીરો. વિદ્યુત પ્રવાહની, વિદ્યુત ક્ષેત્રની પરમિએબિલિટી, શૂન્યાવકાશની પરમિએબિલિટી હતી ને વિદ્યુત માટેની, તેમાં ચુંબકીય ક્ષેત્ર માટેની પરમિએબિલિટી છે. પેલું હતું તેને પરમિટીવિટી કહેતા હતા એપ્સિલોન ઝીરોને, જ્યારે એને બોલાવ્યા પરમિએબિલિટી. આ ચુંબકીય ક્ષેત્ર માટેનું છે, પેલું વિદ્યુત ક્ષેત્ર માટેનું હતું. આ સેમ, કેટલું ચુંબકને જવા દે અથવા તો કેટલું ચુંબકને અવરોધે, જે રીતના બોલો તે રીતના. તો એટલું યાદ રાખજો, આનો આની વેલ્યુ મ્યુ ઝીરો ના છેદમાં ફોર પાય આવે. જયારે પેલું જવાબ આવતો ને તેઓને પણ આ નીચે દેખાશે કે ખબર નહીં, આવું આવતું હતું વન અપન ફોર પાય એપ્સિલોન ઝીરો. જોજો, તો છેદમાં એપ્સિલોન ઝીરો હતું, આટલે મ્યુ ઝીરો ઉપર આવેલું છે, તો યાદ રાખજો. હે, એના પછી એમ બી કહી શકીએ કે મ્યુ ઝીરો ને એપ્સિલોન ઝીરો એકબીજાના વ્યસ્તમાં છે, સંબંધ ધરાવવા આવી રીતના બી કહી શકાય. એ જવા દો હમણાં. હવે એક એક આર કેન્સલ કરી નાખું, તો અહીંયા જે સમીકરણ બન્યું ને તે મેં અહીંયા જ પાછું સાફ કરીને લખી દેવાનો છે. જોજો, આર નીકળી ગયો, આર નીકળી ગયો, અને હવે જે સમીકરણ બન્યું ને ઉપરથી આર જતો રહ્યો, તો આટલે સાઈન થીટા બચ્યો, નીચે આર સ્ક્વેર બચેલો છે. તો આ મારું ડીબી નું સમીકરણ બની ગયું.
ડીબીનું સમીકરણ હું બન્યું મ્યુ ઝીરો ના છેદમાં 4π આઈ ડીએલ સાઈન થીટા ના છેદમાં આર ક્યુબ, જ્યાં થીટા શું છે, મારો ડીએલ ખંડ અને આર વચ્ચેનો ખૂણો છે. એનાથી હું મળે દિશા નક્કી થાય કે કઈ બાજુ જશે. જો આઈ એ ડીએલ ક્રોસ આર કરું તો મને ખબર પડે ચુંબકીય ક્ષેત્ર અહીંયા અંદરની બાજુ કેટલો હશે. દિશા કેવી રીતના મળી? ડીએલ ક્રોસ આર કરીને. મૂલ્ય કેવી રીતના મળ્યું? આઈ ડીએલ ને અંતરના વર્ગનો ગુણાકાર કરીને, એટલે આખાનું મળીને જે સૂત્ર બને તે આ છે. ચાલે છે? કાઢીને બી વેલ્યુ મૂકી દીધી છે મ્યુ ઝીરો ના છેદમાં 4π. હવે મ્યુ ઝીરો આવી ગયો છે તો વિદ્યુત ચુંબકીય અચળાંક છે તો એની વેલ્યુ કેટલી આવે? તો મ્યુ ઝીરો ની વેલ્યુ યાદ રાખજો, દાખલા જેટલા બી ગણો તેમાં મ્યુ ઝીરો ની વેલ્યુ મૂકવાની છે. 4π ની વેલ્યુ તો તમને ખબર છે 4π. એકચ્યુઅલીમાં મ્યુ ઝીરો ના છેદમાં 4π ની વેલ્યુ 10^7 આવે, 10^-7. એના પછી મ્યુ ઝીરો ની વેલ્યુ કેવું ને તો આવે 10^-7. મ્યુ ઝીરો ની વેલ્યુ 4π × 10^-7. આમાં મૂકી દો મ્યુ ઝીરો તો 4π કેન્સલ, એટલે 10^-7 બચે. મ્યુ ઝીરો ની વેલ્યુ પૂછે તો 4π × 10^-7. હમણાં MKS લખી રાખ્યો એટલે તમે હું જે એકમ બનાવવાનો. ઓકે, તો આ થિયરમ કામ ન હું, આ થિયરમ કામ ન હું. તો આ થિયરમ પરથી તમને બાયો સાવર્ટના નિયમની મદદથી તારથી કોઈ એક અંતર ચુંબકીય ક્ષેત્ર કેટલું ઉદ્ભવશે અને એની દિશા કઈ હશે ને તે તમને મળી જાય. આઈડિયા આવતો છે? તો આ જોજો, આ તાર, તારમાંથી પ્રવાહ પસાર થતો હોય ત્યારે અંદરની બાજુ ગયું તો આ આર્સ્ટેડના નિયમનું પાલન કરે જેવું થયું. આર્સ્ટેડના નિયમ જેવું કે અંદર ગયું તો અંદર ચુંબકીય ક્ષેત્ર મળે. આ જ વસ્તુ આપણે એમ્પિયરનો સર્કિટલનો નિયમ, એમ્પિયરનો બંધગાળાના નિયમ પરથી બી આ જ વસ્તુ કરવાના છે. એ બી આગળ અને પછીની કે પછી થિયરી આવવાની જ છે. ઓકે, ત્યારે આ જ વસ્તુ પાછું જોઉં કે તારની આજુબાજુ વર્તુળ આકારમાં ચુંબકીય ક્ષેત્ર છે. ઓકે, ચાલો, તો આ થોડુંક ક્લિયર થયું. હવે આપણે આની અંદર જ વિદ્યુત પ્રવાહ ખંડ ધરેલો ને, હવે આપણે એક રિંગ ધારી, એક રિંગ ધારીએ, વર્તુળ આકાર તાર વીંટાળેલો છે, એમાંથી પ્રવાહ પસાર થતો છે, ત્યારે એની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર કેટલું છે ને તે જોવાના છે. ચાલો, તો જો આપણે આમાં જ કન્ટિન્યુ કરીએ, મેં આ સાફ કરી લેમ. હા, અરે સાફ કરીએ તે પહેલા આપણે આ ચાર મુદ્દા લખેલા તે તો જોવાના રહી જ ગયા. એમ્પિયરના સર્કિટલનો નિયમ, વ્યસ્ત વર્ગના નિયમ હતો ને, એટલે માંથી થોડુંક સાફ થઈ ગયું. વ્યસ્ત વર્ગના નિયમ જેવો જ આ બી એક નિયમ છે ને, કુલમના નિયમ જેવો જ, તો એના હાથના સંબંધ હું ધરાવે ને એના કરતા અલગ હું છે તે વસ્તુ જોવાના છે. તો એક તો એ કુલમના નિયમ જેવો નિયમ છે. જો મેં ખાલી મુદ્દા મુદ્દા લખેલા છે, મેં એક્સપ્લેન કરો તે સાંભળજો ને નોટ ડાઉન બી કરજો. એક તો કુલમના નિયમ જેવો નિયમ છે, અંતરના વ્યસ્ત વર્ગનો નિયમ હતો આપણે જોઈએ ને, અંતર આર ના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે એટલે અંતરના નિયમ જેવો જ પાલન કરે. દૂર અંતર સુધી લાગે, ગુરુ અંતરી હોય, સદિશ ગુણાકાર આ બેના સદિશ ગુણાકાર જેટલો થાય. ઓકે, જયારે પેલું વિદ્યુત ભારના રેખીય ગુણાકાર જેટલો હતો કુલમના નિયમમાં, બે વિદ્યુત ભારોના ગુણાકારના સમપ્રમાણમાં, આ આઈડીએલ ના ગુણાકારના સમપ્રમાણમાં છે, આવું બધું કહી શકાય. હવે અદિશ ને સદિશ શું છે ખર? કુલમના નિયમમાં જે વિદ્યુત ક્ષેત્ર એ આવતું હતું ને તે અદિશ હતું, જે બધી દિશામાં જાય, બધી દિશામાં હરખું આપે, બધી દિશામાં એક હરખું આપે, લંબરૂપે બહાર નીકળે. જ્યારે આ જે ચુંબકીય ક્ષેત્ર આવતું છે ને તે સદિશ છે, દરેક બિંદુ અંદર 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 ગોળ 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 સ્પર્શકની દિશામાં વર્તુળ આકાર બને, દર વખતે સ્પર્શીય દિશામાં. એટલે યાદ રાખજો, આના પછી બી જોઈને ખબર પડે. જો આઈડિયલ ક્રોસ આર મળ્યો, આ સદિશ નિયમ છે, જયારે પેલું માં તો વિદ્યુત ભારોનો ગુણાકાર જતો ડાયરેક્ટ, એટલે અદિશ નિયમ છે. તો એટલું યાદ રાખજો, બાયો સાવર્ટનો નિયમ એ સદિશ સ્વરૂપનો નિયમ છે, જયારે કુલમનો નિયમ એ અદિશ સ્વરૂપનો. અમે બધું ટાઈમ પાસ નથી કરતો, એક્ઝામમાં આવા આવા થિયરીના એમસીક્યુ પૂછાઈ જતા છે. ઓકે, બીજું, વિદ્યુત ક્ષેત્ર એ સ્થાનાંતર આર પર આધાર રાખે, સ્થાનાંતર આર પર, એટલે આર પર, જયારે ચુંબકીય ક્ષેત્ર બી આર અને ડીએલ ના ગુણાકાર થી બનતા સમતલ પર આધાર રાખે. એટલે કે વિદ્યુત ક્ષેત્ર થી સ્થાન સદિશ આ બિંદુએ જોઈ તો આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું, તો તમને જો સ્થાનાંતર સદિશ આર ખબર હોય તો તમને તરત મળી જાય. ને તેની સ્થાનાંતર સદિશ ની દિશામાં જ, આર ની દિશામાં જ ઈ બી આવે. જ્યારે ચુંબકીય ક્ષેત્ર બી આઈ અને ડીએલ થી બનતું સમતલ, જે સમતલ બન્યું તેને લંબ રૂપે આવે. હવે નાના નાના મુદ્દા યાદ રાખવાના છે, જે બે થી બનતું સમતલ બન્યું ને આર અને ડીએલ ખંડ થી, એ બે ના લંબ રૂપે જે દિશા આવે ને તે દિશામાં ચુંબકીય ક્ષેત્ર બી હોય. ઓકે, બીજું, વિદ્યુત ક્ષેત્રમાં કોઈ જીવનનો ખૂણા થીટા ની વાત નથી આવતી, કોઈ એંગલ ની વાત નથી આવતી, બધી બાજુ હરખું નીકળે. જયારે ચુંબકીય ક્ષેત્રમાં કોણ ની જરૂર પડે, કોણ ની હોય તો તમને ખબર નહીં પડે કે કઈ દિશામાં ચુંબકીય ક્ષેત્ર હશે. ઓકે, ચાલો, હવે આપણે આ બધા મુદ્દા જોઈ ગયા બાયો સાવર્ટ ના. હવે બાયો સાવર્ટ ના નિયમની મદદથી રિંગ માટે ચુંબકીય ક્ષેત્ર કેટલું ઉત્પન્ન થાય તે જોવાના. ચાલો, તો આપણે હવે જોવાના છે રિંગ માટે. ઓકે, તો રિંગ અથવા તો એને કહેવાય છે, તો હું લહેડી મારું, વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુળ આકાર પ્રવાહ ગાળો, આવું બી બોલાય. અથવા તો આપણે એને એમ કહેવાય કે તાર વર્તુળમાં વીંટાળો છે, એની અંદર પ્રવાહ જતો છે. ઓકે, વર્તુળ આકાર પ્રવાહ ગાળો. આ રિંગ માટે ચુંબકીય ક્ષેત્ર કેટલું ઉત્પન્ન થાય? એની અક્ષ પર. કા? એની અક્ષ પર. તમે આકૃતિ જો, આકૃતિમાં દેખાય એક રિંગ છે. જો આકૃતિ અહીંયા પાડેલી છે, એને મેં 3D માં અહીંયા આ રીતના સમજાવ, આ રીતની એક રિંગ છે જેની ત્રિજ્યા કેટલી છે, કેપિટલ આર. જો
કેપિટલ આર જેટલી ત્રિજ્યા છે, એ રિંગમાંથી વર્તુળાકારમાં પ્રવાહ વહેતો છે. આ રીતના છે, આ રીતના તમે મારી દિશાને બી સમજતા રહેજો. આ રીતનો જો આ રીતની રિંગ છે, આ રિંગમાં પ્રવાહ બી આ રીતના જ જતો છે, એની ત્રિજ્યા આ કેપિટલ આર જેટલી બતાવેલ છે આકૃતિમાં બી જો. તો દર વખતે ડીએલ ખંડ મેં કઈ રીતના લેવા, સ્પર્શકની દિશામાં. તો જો મેં એક ઉપર ડીએલ ખંડની તરફ છે ને એક નીચે ડીએલ ખંડની તરફ છે, દેખાય ડીએલ ખંડની દિશા બંને ઉપર નીચે. ઓકે ચાલો, તો એ રીતના ડીએલ ખંડની દિશા. હવે બીજો અક્ષિસ કઈ કઈ બાજુ છે, એક વાય અક્ષિસ ઉપરની બાજુ છે, તમારી બાજુ ઝેડ અક્ષિસ નીકળે છે. જો થ્રી ડી માં એમ દેખાય પણ નીકળેલી બહાર છે, ઝેડ અક્ષિસ આ તરફ નીકળે છે ને એક્સ અક્ષિસ આ તરફ ગયેલી છે. આટલું ક્લિયર છે? તો રિંગ કઈ અક્ષિસમાં મૂકેલી છે એમ કહેવાય, વાય ને તમારી બાજુ એટલે ઝેડ. તો વાય ઝેડ અક્ષિસમાં હું મૂકેલું છે, મેં રિંગ મૂકેલી છે. અથવા તો પ્રવાહગાળો કઈ દિશા મૂકેલો છે, રિંગ કઈ દિશા મૂકેલી છે, વાય ઝેડ અક્ષિસમાં. જયારે રિંગના અક્ષ પર, તો રિંગની અક્ષ કઈ હા ને કહેવાય, રિંગ આટલે જો વર્તુળા કરીને તો રિંગના કેન્દ્રમાંથી જે પસાર થાય લાઈન તેને રિંગની અક્ષ કહેવાય. તો જો રિંગ મેં આ રીતના મૂકેલી હોય તો એના કેન્દ્રમાંથી પસાર થતી લાઈન કઈ બાજુ જવાની, એક્સ અક્ષિસમાં જવાની. તો રિંગની અક્ષ કઈ બાજુ છે એમ કે તો એક્સ અક્ષિસ તરફ એની રિંગની અક્ષ છે. ઓકે, તો એ અક્ષ પર કોઈ બિંદુ પી દેખાય, કોઈ બિંદુ પી નાની આકૃતિ પાડો એમ થાય, બિંદુ પી પાડેલું છે. એટલે મેં આટલી માઇક્રો સાઈઝની આકૃતિ પાડો છું તમને દેખાય કદાચ, આ એની અક્ષ, અક્ષ પર બિંદુ પી, આ આપણી વાય અક્ષિસ, આ આપણી ઝેડ અક્ષિસ ને આ આપણી એક્સ અક્ષિસ છે. ઓકે, આ અક્ષિસ પર બિંદુ પી પાસે, હવે જો જેમ તાર હતો તેમ આ રિંગ છે, રિંગમાંથી આ રીતના પ્રવાહ વહેતો હોય તો આટલેકમાં મારો ડીએલ ખંડ આ તરફ ગયો ને આટલેકમાં મારો એક નાનો બીજો ડીએલ ખંડ બતાવેલો છે. મને હમણાં એક ડીએલ ખંડથી જ કામ ચલાવવાનું છે. તો આપણું બાયોસાવના નિયમનું સૂત્ર મેં અહીંયા લખી રાખેલું છે, બાયોસાવના નિયમની મદદથી સોલ્વ કરવાનું છે. તો બાયોસાવના નિયમ માટે આપણને શું જોઈએ, એક ડીએલ ખંડ જોઈએ, બીજો પ્રવાહ આઈ જોઈએ. પ્રવાહ આઈ બી આ રીતના જતો છે, લેવો આઈ જેટલો પ્રવાહ આ રીતના જતો છે. તો આટલેમાં મારો પ્રવાહ આઈ બી બતાવી દઉં, તો આઈ ડીએલ ખંડ મારો આટલો નાનો અહીંયા જોજો ને, અહીંયા એક નાનો ખંડ વિચારો છે. એમ વર્તુળાકારમાં જોઈએ ને તો અહીંયા ઉપર એક નાનો ખંડ, આટલો નાનો ખંડ વિચારો છે. તો તેનાથી આઈડીએલ આ તરફ છે, તમારી બાજુ આઈડીએલ છે ઝેડ દિશામાં. ઓકે ચાલો જોજો, તો આઈડીએલ ખંડ આટલેમાં છે. તો આઈડીએલ ખંડ થી હવે મને બીજું શું જોઈએ, આગલી આકૃતિ યાદ કરો. આ રીતના આઈડિયલ ખંડ વિચારો, પછી ત્યાંથી આટલું પી બિંદુ સુધીનું શું વિચારું મેં, અંતર આર. તો હમણાં મારો જો આઈડિયલ ખંડ અહીંયા હોય તો આ પી બિંદુ સુધીનો મારે સ્થાન સદિશ મારો આર બતાવવું પડે, આર બતાવી દીધો. હવે જોજો, મેં આર બતાવી દીધો, આઈડિયલ ખંડ બતાવી દીધો, તો હવે મેં ચાલુ કરી શકું. તો મારી થિયરી પ્રમાણે જો જોવા જાઉં, મારી થિયરી પ્રમાણે તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર બી ની દિશા કઈ ને તે પછી વાત, પેલા આટલા માટે એટલું તો મને ખબર, અહીંયા ચુંબકીય ક્ષેત્ર ડી બી મળે. બાયોસાવાનો નિયમ શું કહી ગયો, જયારે આઈડિયલ ખંડ આ તરફ બતાવેલો હોય એનાથી આર જેટલું અંતર હોય તો આ પી બિંદુએ ચુંબકીય ક્ષેત્ર ડીબીનું મૂલ્ય કઈ રીતના હોતાનું, ડીબીનું મૂલ્ય દિશા નહીં, દિશા હતી પછી ડીબીનું મૂલ્ય શોધવા માટે લખાય ડીબી બરાબર ચાલે છે કાળું તો મ્યુઝીરોના છેદમાં 4π આઈડીએલ ના ગુણાકારના સમપ્રમાણમાં અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. તો એના પ્રમાણે તમે આખું આ લખી જ દીધેલું છે. તો હવે મારે આર ને કાઢી, આટલેમાં કેપિટલ આર ત્રીજા ખબર પડેલી ને આટલેથી આટલે વધીનું આજે અમે પી બિંદુ થયું ને, પી બિંદુ તે રિંગનું આ કેન્દ્ર છે, આ રિંગ, રિંગનું અહીંયા કેન્દ્ર, તેનાથી એની અક્ષ પર ગયેલો હતો પી બિંદુ સુધી. તો આ રિંગના કેન્દ્રથી આ અક્ષ સુધીનું અંતરને જો મેં એક્સ ધારું, કેમ કે એક્સ અક્ષિસમાં છે તો અંતર જો મેં એક્સ ધારું, તો કેપિટલ સ્મોલ આર બરાબર સ્મોલ આર નો સ્ક્વેર બરાબર જોજો મેં લખું એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર. આ ખબર પડે, કર્ણોનો વર્ગ બરાબર પહેલી બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ. જો આ કાટકોણ ત્રિકોણ દેખાય, આ કર્ણો આકૃતિમાં બી તમે જોઈ શકો, મોટી આકૃતિ દેખાતી છે ઉપર, તો આ કાટકોણ ત્રિકોણમાં કર્ણોનો વર્ગ બરાબર પહેલી બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ. તો આના પછી આર સ્ક્વેર ની જગ્યાએ મેં આ લખી શકું ને, તો મેં પહેલા આ જ લખી દઉં, જેટલું મને સૂત્ર ડીબી નું મળી જાય તેટલું બનાવી જ કરું, મ્યુ ઝીરો ના છેદમાં 4π આઈડીએલ ના છેદમાં આર સ્ક્વેર ની જગ્યાએ હું લખા એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર. આટલું ક્લિયર છે? હવે મેં દિશા હાથેની વાત કરું, તો દિશા મને કઈ રીતના મળે, અહીંમાં મેં વ્યાખ્યામાં લખેલું હતું ડીએલ અને આર ના સદિશ ગુણાકારના પરથી, અથવા તો ડીએલ અને આર ના બનતા સમતલને લંબરૂપે, ડીએલ અને આર થી બનતા સમતલને લંબરૂપે વ્યાખ્યામાં આવું લખેલું હતું, ને પછી બનાવ્યું ત્યારે આ રીતના બનાવ્યું ડીએલ ક્રોસ આર. તો ડીએલ ક્રોસ આર પછી બી મળવી જોઈએ, અને ડીએલ અને આર નું જે સમતલ બને ને એનાથી લંબરૂપે હોતો તો બી મળવી જોઈએ. આપણે બંને રીતના હોતાના છે, પેલું આ લખેલું છે, મેં પેલું શબ્દવાદોની વાત કરી લે, ડીએલ કઈ બાજુ હતો આ તરફ નીકળ્યો એટલે ક્યાં બતાવે, તમારી બાજુ મેં તમને કીધું રિંગ આ રીતના છે, તો ટોચ પરનો ડીએલ આ તરફ છે, ડીએલ આ તરફ છે, જ્યારે આર પી બિંદુ નીચે છે, થોડું રિંગનું કેન્દ્ર વચ્ચે હોવાનું ને, તો કેન્દ્રથી પી બિંદુ અહીંયા, તો આ પી બિંદુ સુધી મારો આર ત્રીજી આ તરફ, જોજો ડીએલ મારો આ તરફ છે, મારી આર ત્રીજા થોડી સીધી નથી, થોડી ત્રાસી છે, દાદર છે, દાદર આ રીતના ઉતરેલા. ઓકે, તો ડીએલ અને આર થી બનતું સમતલ, તો આ રીતનું સમતલ બન્યું,
થોડુંક ત્રાસું, જો સીધી હોત ને તો આ રીતનું હોરિઝોન્ટલ સમતલ બનતી, પણ હમણાં ડીએલ અને આર થોડા ત્રાસા ત્રાસા છે એટલે થોડુંક ત્રાસું સમતલ બને. સમજો કે લપસણી છે, સીધી લપસણી છે, ત્રાસું સમતલ બને. તો આ ત્રાસું સમતલ ને લંબ, લંબ હવે કઈ દિશામાં જાય? આ રીતના જાય. નિયમ જ પડે ને તો પેલા સમજો કે મારો આર જે છે ને તે સીધો હતો સ્ટ્રેટ હોરિઝોન્ટલ, તો એને લંબ મેં આ રીતના 90 ડિગ્રી કાઢે એને લંબ. હવે જો મારો આર થોડો નીચે જતો રહેવાનો તો આ ત્રાસું થઈ જવાનું. જો પેલા આવી રીતના સ્ટ્રેટ ઉપર જતું હતું, આંગળીને જો આંગળીને આ સ્ટ્રેટ પેલા ઉપર જતું હતું લંબ, એ હવે જો મેં આમ ત્રાસો કરી દઉં તો લંબ થોડો ત્રાસો જવાનો. એટલે જોજો તો આ મારો જે આ ડીએલ છે ને તે અને આર તેનાથી બનતું સમતલ ને લંબ, મારું જે ડીબી ની દિશા મળવાની તે આ મારી ડીબી ની દિશા થવાની. લંબ આ તરફ જાય, સીધો નથી જોતો. હા કેમ? કેમ કે આ ડીએલ આ રીતના છે ને આર આ રીતના છે, તો સમતલ જ થોડું ત્રાસું બનતું છે. સમતલ આ નથી બને, એક એક્સ એક્સિસ ને એક વાય એક્સિસ એનાથી બનતું સમતલ આ કહેવાય. તો એનાથી લંબ એટલે આ તરફ જાય, ખબર પડી? તેમ એક ડીએલ આ તરફ, જોજો આ એક્સપ્લેન થવું બહુ જરૂરી છે, એક ડીએલ આ તરફ ને આર થોડોક ત્રાસો નીચેની તરફ, તો એનાથી બનતું સમતલ આવું થોડું ત્રાસો બનવાનું. એમ લપસણી છે, લપસી જવાય થઈ. ઓકે, તે ત્રાસો સમતલ ને લંબ, લંબ ઘટક એટલે આ ત્રાસી લાઈન ને હાથમાં 90 ડિગ્રી નો ખૂણો બનાવજો. અહીંયા જે ખૂણો દેખાય તે થોડો 90 ડિગ્રી હોવો જોઈએ. તો જો મેં આ રીતના બનાવું તો આ મારો ખૂણો 90 ડિગ્રી દેખાય ને, જો મેં સીધું મૂકેલો તો આ 90 ડિગ્રી નહીં દેખાતે, ખબર પડતી છે કે? ઓકે, તો આ મારું ડીબી ના લંબ બની ગયું. હવે એ જ વસ્તુ આના પછી બી સાબિત થવી જોઈએ. ડીએલ ક્રોસ આર કરું તો બી આ જ દિશા મળવી જોઈએ. ચાલો તો મેં ગલત કર્યું કે તે ચેક કરીએ. ઓકે, ડીએલ કાં છે? આ તરફ. આર કઈ તરફ છે? નીચેની બાજુ. તો જોજો મારે ડીએલ ની દિશામાં આંગળી રાખવાની, પછી આર ની બાજુ જવાનું. પણ મેં એમ જવાનું, એમ તો મેં હકીકતમાં આ તરફ આ છે એમ સમજો કહેવાય. મારો આર હમણાં નીચે ગયેલો છે, એમ નીચે ગયેલો છે, તો મારી આંગળીઓ થોડી એમ ત્રાસી કરવું પડે ને પછી આર બાજુ લઈ જવું પડે. તો જો અંગૂઠો કઈ બાજુ જાય થોડોક તમે સજાય ને, એટલે કહેતો છે કે ડીએલ થી આર બાજુ જવાનું તો અંગૂઠાની દિશા આ જે તે મારી ડીબી ની દિશા બતાવે. તો સદિશ ગુણાકાર પરથી બી સાબિત થાય ને વ્યાખ્યા પરથી બી સાબિત થાય કે ડીએલ અને આર થી બનતા સમતલ ને લંબરૂપે અથવા તો ડીએલ ક્રોસ આર કરો તો જે દિશા મળે તે દિશામાં મારું ચુંબકીય ક્ષેત્ર હશે. ઓકે, તો આ દિશામાં જો મારું ચુંબકીય ક્ષેત્ર ડીબી હોય તો હવે ડીબી ના મેં બે ઘટક કાઢી શકું, એક ડીબી નો એક્સ દિશામાં નો ઘટક ને એક ડીબી નો વાય દિશામાં નો ઘટક. તો હવે ડીબી ના એક્સ દિશામાંના ઘટક ને મેં એમ કહેવા ડીબી એક્સ, અને ડીબી ના વાય દિશામાંના ઘટક ને મેં ડીબી વાય જ કહેતે, પણ એને લોકો ચોપડી વાળા લંબ લખેલો છે એટલે ડીબી લંબ લખેલું છે. ઓકે, આ ડીબી એક્સ ને ડીબી લંબ એ આના બે ઘટક છે. આના હવે મને ખૂણો હોવાનું બાકી થીટા, તો હવે તમને બધાને ખબર છે ડીએલ ને એક્સ વચ્ચેનો ખૂણો હોય એટલે આટલેથી આર સુધીનો ખૂણો મેં આ થીટા બતાવી શકું. તમે ચોપડીમાં ચોખ્ખું દેખાય છે, મેં અહીંયા એક જ જગ્યાએ નાની આકૃતિમાં રફ રફ કામ કરતા છે. તો જોજો આ રીતના કરું તો અહીંયા આ ખૂણો બી મારો થીટા થશે. ઓકે, તો આ ડીબી નો એક્સ દિશાનો ઘટક કોસ થીટા હાથના થયો, ડીબી નો વાય દિશાનો ઘટક સાઈન થીટા થયો. તો ડીબી એક્સ બરાબર જોજો ને, ડીબી એક્સ બરાબર ડીબી નો એક્સ દિશાનો ઘટક, એટલે મેં એવું લખી શકું ડીબી કોસ થીટા. ડીબી નો એક્સ દિશાનો ઘટક શું થાય? ડીબી કોસ થીટા. ને ડીબી નો વાય દિશાનો ઘટક શું થવાનો? ડીબી સાઈન થીટા. આ એનું નામ આપેલું છે, આ એનું હકીકતમાં સૂત્ર આવ્યું. ઓકે, ડીબી ના એક્સ દિશાના ઘટકને મેં નામ આપ્યું ડીબી એક્સ. જો મેં આ ની આપેલો હતો ને તો બી એમ જ કહેવાય ડીબી નો એક્સ દિશાનો ઘટક ડીબી કોસ થીટા, ને આ ની લખેલો હતો ને તો બી એમ કહેતો ડીબી નો વાય દિશાનો ઘટક ડીબી સાઈન થીટા. જો આ થીટા છે તો ખબર પડી, પણ એને મેં નામ આપ્યું ડીબી એક્સ એમ, ખબર પડી છે? તો એનો એક્સ દિશાનો ઘટક ડીબી કોસ થીટા ને વાય દિશાનો ઘટક ડીબી સાઈન થીટા. ઓકે, હવે આ ઘટક પાડવાનું રીઝન ને એને નામ આપવાનું રીઝન હું, એની પાછળનું રીઝન એ છે કે આ લંબ ઘટક છે ને તે બધા ઝીરો થઈ જવાના, માત્ર એની દિશાના જ ઘટક બચવાના છે. આવું કેવી રીતના થાય? તો જો આપણે ઉપર ડીએલ ખંડ ધારેલા, તો આ ડીએલ ખંડના કારણે ધ્યાન બજો, આ ડીએલ ખંડના કારણે અહીંયા પણ ચુંબકીય ક્ષેત્ર આ તરફ ગયું. તો જો એમ જ મોડે મોડે બોલું તો પેલી બાજુ અંદર જતા ડીએલ ખંડના કારણે અહીંયા ચુંબકીય ક્ષેત્ર આ તરફ ગયેલું હતું, તો આ તરફ ગયેલું હતું તો એના બી બે ઘટક નીકળતા, એક એક્સ દિશાનો ઘટક ને વાય દિશાનો ઘટક. મૂલ્ય ધારકો એક જ ખંડ છે એટલે. તો જો એક્સ દિશાના ઘટક બધાનો સરવાળો થશે, જયારે વાય વાય દિશાના ઘટકો એકબીજાને કાપતે લંબરૂપે એટલે એકબીજાનું શૂન્ય થશે. એવી રીતના નિયમ પડે તો દિશાની સમજ આ ડીએલ ની દિશા આ તરફ હતી, તો આ નીચે વાળો ડીએલ જે અંદર દેખાતો છે આકૃતિમાં તે અંદરની બાજુ આટલે નીચે ગયેલી આ તરફ. તો ડીએલ ની દિશા ને આર, હવે જો આ રિંગ છે, રિંગ તો રિંગનું કેન્દ્ર તો વચ્ચે છે, ડીએલ નીચે હતો તો ઉપર આવું ને આ પી બિંદુ આવું ને, તો આ ડીએલ અને આર મારો હવે નીચેથી ત્રાસ થવાનો, આ રીતના ઊંધી લપસણી આ રીતના ત્રાસ થવાનો. તો આ ડીએલ ને આર એ બે નો સદિશ ગુણાકાર કરવાનો. તો ડીએલ થી મારે ઉપરની બાજુ ત્રાસી જવાનું છે, તો ચુંબકીય ક્ષેત્ર ત્રણ ત્રાસું અંદરની બાજુ ગયેલો. આ રીતનું જો આ થ્રી ડી ઇમેજિનેશન કરવાનું છે, આકૃતિ 2D
ટુ ડીમાં આપેલી છે અને આપણે થ્રી ડીમાં વિચારવાનું છે. તો આ ત્યારે મારું ડીબી થતે, તો આ ડીબીનો મારો એક એક્સ દિશાનો ઘટક નીકળે અને આ ડીબીનો વાય દિશાનો ઘટક નીકળે. તો જો વ્યાસ પરના આ બે બિંદુ લીધે ચુંબકીય ક્ષેત્રના એક્સ દિશાના ઘટકો બધા સરવાળો થતો જવાનો, જયારે વાય દિશાના ઘટકો હું થવાનું એકબીજાને નાબૂદ કરતા જવાના, હંભા બેવાના. તે જ રીતના અહીંયાનો અને અહીંયાનો જતો હતો, તે બી બેનો ડીબી આ રીતના ત્રાસ જ બનશે. એટલે હું થઈ ગયો આ ઉપરના લીધે ચુંબકીય ક્ષેત્ર એમ મળ્યું, નીચેના લીધે ચુંબકીય ક્ષેત્ર એમ મળ્યું. આ ત્રાસ છે ને તો એના લીધે ચુંબકીય ક્ષેત્ર એમ ત્રાસ બનતો, આ બધા પોઈન્ટના લીધે ચુંબકીય ક્ષેત્ર એમ. એટલે હું થતો ગયો ચુંબકીય ક્ષેત્ર એવું ત્રાસ હોય છે. આ રીતનું જો આ સેન્ટર લાઈન તમારી આંખ બાજુ જતી છે, તમારા કેમેરા બાજુ બેઠી જતી છે, તો આ સેન્ટર લાઈન પાસે ચુંબકીય ક્ષેત્ર આ રીતનું બનતું હતું. આ રીતના બધાના લીધે વ્યાસ પરના દરેક બિંદુ લીધે આ રીતના એક્ઝેક્ટ થોડાક એંગલ નીકળેલો હતો. તો આ સેન્ટર લાઈન થી આટલું ઉંચકાયેલું ચુંબકીય ક્ષેત્ર બધી બાજુ મળશે, બધી બાજુ. તો એ બધી બાજુમાંથી એક એને એક્સ દિશાનો ઘટક નીકળશે ને એક એનો વાય દિશાનો ઘટક નીકળશે. આખી લાઈન બતાવો તો આ સેન્ટર લાઈન પરથી ચુંબકીય ક્ષેત્ર એમ મળેલું છે, તો એનો એક એક્સ દિશાનો ઘટક નીકળશે ને એનો એક વાય દિશાનો ઘટક નીકળશે. તો આ વાય દિશાના ઘટક આના લીધે જે મળ્યો તે જ નીચે વાય દિશાનો ઘટક, આ બાજુના ચુંબકીય ક્ષેત્રના કારણે આ બાજુ જે વાય દિશાનો ઘટક મળ્યો તે આ બાજુના લીધે આ બાજુ. એટલે હું થઈ ગયો વાય દિશાના ઘટકો બધા એકબીજાને લંબ 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 મળે, જયારે એક્સ દિશાના ઘટકો બધા એક તરફ જાય. તો વાય દિશાના ઘટક એકબીજાને નાબૂદ કરવાના ને, હરખું મૂલ્ય હોય તો બધા એકબીજાને લંબ લંબ હાંભા હાંભે મળે. તો વર્તુળ આકારમાં લંબમાં મળતા બધા ઘટકો એકબીજાને નાબૂદ કરે. એટલે આપણે ડીબી લંબ શોધવાની જરૂરત જ નથી, આપણે માત્ર ડીબી એક્સ શોધવાની જરૂર છે. ડીબી એક્સ પરથી ટોટલ બી એક્સ શોધવાની જરૂર છે. તો જોજો ડીબી એક્સ બરાબર, હવે જોજો ને એક્સ દિશાનો ઘટક જ મેં લેતો છે, કેમ લીધો તે બધી વાત અહીંયા કર્યું, અહીંયા ગણતરીમાં એ નથી દેખાતું, કેમ કે અહીંયા ડાયરેક્ટ મેં પેલું સ્ટેપ જ લખવાનું. મને જરૂર છે પી બિંદુ પાસે ડીબી એક્સ ની, ને ડીબી એક્સ બરાબર તો છે ડીબી કોસ થીટા. હવે ડીબી ની વેલ્યુ તો મારી પાસે છે, બાયો સાવાના નિયમ પછી મેં બનાવી, તો ડીબી ની વેલ્યુ મેં મૂકી દઉં તો હું આવે મ્યુ ઝીરો ના છેદમાં 4 pi આઈ ડીએલ ના છેદમાં એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર. જોજો અમે ટાઈમ પાસ નથી કરતા, એક્ઝામમાં પૂછાય તેવી થિયરી છે, આ ચેપ્ટરની એક જ હારામાની થિયરી છે જે પૂછી શકાય તેવી છે. ઓકે, હજી આપણે ડીબી ની વેલ્યુ મૂકી, કોસ થીટા ની વેલ્યુ મૂકવાની બાકી. ચાલો જો કોસ થીટા આકૃતિ પરથી બનાવીએ, તો મારું તો બહુ ગંદુ થઈ ગયું. તો જોજો આ આપણો કાટકોણ ત્રિકોણ દેખાય, તેમાં આ ખૂણો આપણો થીટા બનેલો, આ થીટા બન્યો. તો કોસ થીટા એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ, કોસ થીટાની પાસેની બાજુ છે એની ત્રિજ્યા, આકૃતિમાં જો કેપિટલ આર એની ત્રિજ્યા. તો કોસ થીટાની જગ્યા પર અહીંયા લખો કોસ થીટા બરાબર માંથી લખાય પાસેની બાજુ આર ના છેદમાં કર્ણ સ્મોલ આર. તો કર્ણ સ્મોલ આર ની વેલ્યુ તો મને ખબર, કર્ણ સ્મોલ આર ની જગ્યા મેં આવું લખી શકું એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર રેસ ટુ 1/2. અહીંયા મને આર સ્ક્વેર ની વેલ્યુ ખબર છે, અહીંયા મને કર્ણ ખાલી આર જ જોઈએ. તો આર જોઈએ તો વર્ગમૂળ આપી દો, આને તહીં લઈ જાઓ તો અહીંયા 1/2 કટ થઈ જાય, આ નીકળી જાય. તો ખબર પડી અહીંયા વર્ગ જોઈતો હતો એટલે વર્ગવાળી વેલ્યુ રહેવા દઈએ. અહીંયા ખાલી એકલો આર જોઈએ કોસ થીટા પરથી પાસેની બાજુ છે કર્ણ. તો આ મારી કોસ થીટાની વેલ્યુ આવી. તો અહીંયા મારે કોસ થીટાની જે વેલ્યુ મૂકવાની તે મેં શું મૂકા આર ના, જો ચોપડીમાં ડાયરેક્ટ આ બધા સ્ટેપ લખેલા તમને ખબર પડવી જોઈએ કેવી રીતના આવી હતી એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર રેસ ટુ 1/2. ચાલો તો હવે સૂત્ર બની ગયું, સૂત્ર બની ગયું. આપ કેમ કહી શકો, કેમ કે આ બધું એક જ દિશામાં છે. ઓકે, હવે જોજો, હજી તો ડીબી સોરી એક જ દિશામાં છે પણ ડીબી એક્સ જ હતા. હવે જોજો હવે આગળની ગણતરી ક્યાં લખો, ક્યાં લખો, ક્યાં લખો, જગ્યા નથી. આ પેલી આકૃતિ જોવા દો હમણાં. ચાલો જો ને અહીંયા આને જોજો ધ્યાનથી, મેં ડીબી એક્સ બરાબર આટલું લખતો છે ડીબી એક્સ બરાબર મ્યુ ઝીરો ના છેદમાં 4 pi કઈ કઈ આઈડીએલ ઉપર તેમનું તેમ ઉપર બીજું હું આવવાનો એક બીજો આર આવવાનો ના છેદમાં જોજો એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર નો સ્ક્વેર હતો માછે, અહીંયા સ્ક્વેર હતો ને તે આટલેકમાં બી સ્ક્વેર પાડવાનો થઈ ગયેલો, આટલેકમાં હતો ને. નહીં નહીં નહીં, બરાબર છે બરાબર છે બરાબર છે, આનો સ્ક્વેર નથી, માય મિસ્ટેક. એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર ની એક ઘાત નહીં બીજી 1/2 ઘાત, એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર ની કઈ નહીં મળે એટલે એક ઘાત નહીં બીજી 1/2 ઘાત. તો 1 + 1/2 3/2 થાય, હવે તો તમને બધાને ખબર હોય છે 3/2. તો મેં ડાયરેક્ટ લખી શકું એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર ની 3/2 ઘાત. હું કહી રહ્યો અહીંયા એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર ની 1 ઘાત હતી ને અહીંયા બીજી 1/2 ઘાત આવી, એટલે મેં ડાયરેક્ટ 3/2 ઘાત માં લખી દીધું છે. તો આ મને મળી ગયું એટલે ડીબી મળી ગયું. હવે જોજો પેલી આકૃતિ આપણી પાછી જોજો ને આકૃતિ. તો હવે મેં તમને એમ કીધું કે આ ડીબી એક્સ એટલે હું આ ખાલી એક નાના ડીબી નું એક્સ દિશાનો ઘટક, પાછો શબ્દ બોલું, એક ખાલી ડીબી નો એક્સ દિશાનો ઘટક તેને ડીબી એક્સ કહેવાય. તો મને બધા નાના 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 ડીબી નો એક્સ દિશાનો ઘટક જોઈએ, તો એને જો મેં બી એક્સ કહું, જો એને મેં બી એક્સ કહું, તો મારે આ આખી રિંગ માટેના બધા ડીબી નો સરવાળો કરવો પડે, આખી રિંગ માટે અથવા સંકલન કરવું પડે અથવા સમેશન કરવું પડે. તો મેં આવું લખી શકું ડી એક્સ બરાબર સમેશન આખી રિંગ માટે, આખી રિંગ માટેનું સમેશન
અથવા સંકલન જે કહો તે dbx. હું લખું મેં bx એટલે મારા આખી રિંગ દ્વારા x દિશામાં ઉદ્ભવતું ટોટલ ચુંબકીય ક્ષેત્ર bx. તે કેટલું થવાનું? આખી રિંગ પરના નાના નાના જે આ dbx, આના લીધે dbx, આ નીચેવાળા લીધે dbx, કોઈ ત્રીજાને લીધે dbx, એ બધા જે dbx મળ્યા ને એ બધાનો ટોટલ સરવાળો. ઓકે ચાલો, તો હવે dbx ની અંદર હું એવું બાકી છે જે ટોટલ કરવાનું બાકી છે. તો ચાલો અહીંયા મારે dbx નું જે સૂત્ર આવ્યું ને તે મારે મૂકવાનું છે અહીંયા. ઓકે, ને જગ્યા છે નથી, તમે જો તમે લખતા જજો, મારી હાથે હાથે સ્ટેપ મેં થોડું થોડું સાફ કરતો છે. મેં શું કીધું, bx ટોટલ જોઈતો હોય તો શું કરવાનું, સિગ્મા કરો અથવા સંકલન કરો રિંગ માટે dbx નું, રિંગ માટે જેટલું છે તે બધાનું dbx નું. તો સમેશન અંદર કરીને લખું રિંગ માટે dbx ની જગ્યા પર સૂત્ર શું છે મારી પાસે, મ્યુ ઝીરો ના છેદમાં 4π i dl r ના છેદમાં x સ્ક્વેર પ્લસ r સ્ક્વેર રેસ ટુ 3/2. મેં બોલું તે બી સાંભળજો. તો આમાં કયું પદ છે જે રિંગ માટે આખું ટોટલ કરવાનું બાકી છે? dl. કેવી રીતના? dl માં આટલેક માં એક નાનો ખંડ વિચારો, આટલેક માં એક નાનો ખંડ, તો એ dl 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 ભેગા થઈને આખી રિંગ બને ને. આગળ dl આટલેક માં બીજો dl, આટલે ત્રીજો dl, ચોથો, આ રીતના નાના નાના dl 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 ખંડો ભેગા થઈને આખી રિંગ બને. તો જો આવા નાની 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 લંબાઈઓનો ટોટલ સરવાળો કરું તો આખી રિંગની લંબાઈ મળે, ને આખી રિંગની લંબાઈને શું કહેવાય, એનો પરિઘ કહેવાય. પરિઘ કહેવાય ને? તો જોજો સિગ્મા, આમાંથી બધું કોમન નીકળી ગયું, મ્યુ ઝીરો ને છેદમાં 4π, 4π કોમન હોય, એ સ્ટેપ લખવાનો ટાઈમ નથી અને જગ્યા બી નથી. મ્યુ ઝીરો ને છેદમાં 4π કોમન હોય, i કોમન હોય, r કોમન હશે, નીચેનું બી બધું કોમન, બચ્ચે શું dl, તેનું ટોટલ સમેશન આખી રિંગ માટે. તો આખી રિંગ માટે નાના નાના dl નું સંકલન કર્યું અથવા તો સમેશન કર્યું તો આખી રિંગની લંબાઈ મળી, ને આખી રિંગની લંબાઈને તો એનો પરિઘ કહેવાય, ને પરિઘનું સૂત્ર આવે 2πr. જો રિંગની ત્રિજ્યા કેપિટલ r હોય તો પરિઘની જગ્યા પર મેં લખાય 2π કેપિટલ r. તો જોજો હવે મેં સ્ટેપ લખું છું, આ મારો ફાઇનલ આન્સર આવવાનો, bx બરાબર મ્યુ ઝીરો. આ છે ને મારે અહીં માં નથી લખવું, કામનો જવાબ આવી જવાનો, આગળનો તમે લખી લેજો, સાફ કરીને અહીંયા લખું છું. જોજો હે, bx બરાબર dx બરાબર મ્યુ ઝીરો ના છેદમાં 4π i r છેદમાં કોમન હું નીકળી ગયેલો બીજું x સ્ક્વેર પ્લસ r સ્ક્વેર રેસ ટુ 3/2. હવે મેં કરતો હું છે ખાલી સિગ્મા dl, તો સિગ્મા dl આખી રિંગ માટે કર્યું તો મને શું મળ્યું, રિંગ નો પરિઘ 4π કેપિટલ r, 4π r સોરી 2π r થાય, રિંગ નો પરિઘ સૂત્ર 2π r આવે, ભૂલ નહીં કરતા, રિંગ ની ત્રિજ્યા કેપિટલ r છે તો 2π r. હું શું ઉડી જાય, π ઉડી જાય, 2 2 4, બીજું કઈ નથી ઉઠતું. તો આપણી રિંગ માટે સૂત્ર આવી જવાનું, bx બરાબર મ્યુ ઝીરો i r સ્ક્વેર ના છેદમાં 2 બચેલા કૌંસમાં બચેલો x સ્ક્વેર પ્લસ r સ્ક્વેર રેસ ટુ 3/2. તો આ જે છે ને આ સૂત્ર, તે કોઈ એક રિંગ માટે રિંગની અક્ષ પરના કોઈ p બિંદુએ ઉદ્ભવતું આ જેટલો જો એમાંથી પ્રવાહ જતો હોય, ને રિંગની ત્રિજ્યા જો કેપિટલ r હોય, તો રિંગની અક્ષ પર x જેટલા અંતરે આવેલા p બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર છે. ને ભાઈ, કાં તો આ થિયરી પૂછાશે 4-1 માર્કમાં, અથવા તો આના પરથી 4 માર્કનો એક દાખલો પૂછાશે. અમે ગયા વર્ષે બી સ્ટુડન્ટ હતા, અમુક એમને છે ને આ સૂત્ર બી પાકું નથી રહેતું. છેલ્લે જો દાખલો પૂછાય ચેપ્ટર આ ટોપિકનો, તો તમને આ સૂત્ર આવડવું છે. જો આ સૂત્ર આવડતું દાખલો તરત જ થઈ જાય. તો આ સૂત્ર પાકું કરવા મને જો હમણાંથી હાંચું ગયો, તો આના પછી દાખલા બહુ બધા આવતા છે બોર્ડમાં બી. તો શું સૂત્ર છે, bx અથવા b બરાબર રિંગ ના, ખબર જ છે. હવે બી એ x શું કરો, કીધું x દિશામાં ઉદ્ભવ્યો એટલે, અને તમે ખાલી b કહો તો બી ચાલે. શું છે b, શું છે, રિંગના કેન્દ્રથી એની અક્ષ પરના કોઈ p બિંદુ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર છે. અને હમણાં થિયરીમાં bx આવ્યો એટલે bx લખેલ છે. શું સૂત્ર છે, મોડે મોડે યાદ રાખવાનું, મ્યુ ઝીરો i r સ્ક્વેર ના છેદમાં 2 કૌંસમાં x સ્ક્વેર પ્લસ r સ્ક્વેર રેસ ટુ 3/2. ઓકે, આ સૂત્ર પાકું કરવાનું છે, મ્યુ ઝીરો i r સ્ક્વેર છેદમાં 2 કૌંસમાં x સ્ક્વેર પ્લસ r સ્ક્વેર રેસ ટુ 3/2. આખું આખું સૂત્ર પાકું થવું જોઈએ. ને આમાં એક કિસ્સો આવતો છે, એક કિસ્સો હું કિસ્સો આવતો છે કે જો મને કેન્દ્ર પર પૂછે તો ચુંબકીય ક્ષેત્ર, કેન્દ્ર પર એટલે હું આ રિંગ છે, આ રિંગ તેના કેન્દ્ર પર, અહીંયા જ આમાં બતાવું તો આ રિંગ છે, રિંગ તેના અક્ષ પર નહીં જવાનું, દૂર નહીં, આટલેમાં કેન્દ્ર પર જ આ રિંગ છે, આ રિંગ છે, આ રિંગના કેન્દ્ર પર જ, દૂર નથી જવાનું. કેન્દ્ર પર અક્ષ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું આવું પૂછે તો રિંગ માંથી જો આઈ જેટલો પ્રવાહ જતો હોય ત્યારે, તો જો આ મારી રિંગના કેન્દ્ર પર જ ચુંબકીય ક્ષેત્ર પૂછે તો આ મારું પી બિંદુ અહીંયા આવી ગયું, કેમ તો ચાલે, પી બિંદુ જે અહીંયા હતું તે અહીંયા આવી ગયું, મતલબ હું એક્સ મારો ઝીરો થઈ ગયો,
x મારો 0 થઈ ગયો, x જેટલું જેટલું અંતર હતો તે મારું અહીંયા આવી ગયું તો 0 થઈ ગયું. તો આ ખાસ કિસ્સામાં હું યાદ રાખવાનું, જ્યારે એના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર પૂછે ત્યારે x ની વેલ્યુ 0 થાય. તો ત્યારે હું સૂત્ર બને તે બી બનાવીએ. ઓકે, તો રિંગના કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રનું સૂત્રમાં x મારે 0 લેવાનું. તો મેં ડાયરેક્ટ આન્સર લખતો છે, જો મેં x 0 લઈ લઉં, મોડે મોડે બોલું, જોજો, જો મેં x 0 લઈ લઉં તો આપ જ 0, આપ જ 0, તો બચ્યું r સ્ક્વેર નો 3/2, તો 2 ઉડી જાય તો r નો ક્યુબ બચ્યો. તો જો એમ જ કરતો છે, x 0 r સ્ક્વેર નો 3/2, 2 કેન્સલ તો r ક્યુબ બચ્યો, r ક્યુબ નીચે ને r સ્ક્વેર ઉપર, તો નીચે ખાલી એક r બચ્યો ને, તો આના પરથી ડાયરેક્ટ સૂત્ર લખતો છે μ0 i ના છેદમાં 2r, μ0 i ના છેદમાં 2r. આ ક્યાં છે? રિંગના કેન્દ્ર પર, રિંગના કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર. ને આ તમને લાગે એમ હમણાં કેટલું હેલ્ધી રીતના આવી ગયું, μ0 i ના છેદમાં 2r. એમ્પિયર નો સર્કિટલ નો નિયમ ભણો ને, આના પછીનો ટોપિક છે. ત્યાર પછી આ સૂત્ર તમને હજુ ભારી લાગે, કેમ ખબર? કેમ કે એમ્પિયર ના સર્કિટલ ના નિયમમાં કઈ એવું થાય કે સૂત્ર હવે જ સેમ આવે, ખાલી એટલું જ આવે, μ0 i ના છેદમાં 2πr, ખાલી અહીંયા વધારાનો પાય આવશે. ને જ્યારે તમે દાખલા જોવો ત્યારે ખબર નહીં પડે કયા રીતના જોવાનું, તો મિઝીરો આઈના છેદમાં 2r આવે, ને બીજી કઈ રીતના જોવાનું, તો મિઝીરો આઈના છેદમાં 2πr આવે. આ એક બહુ મસ્ત કન્ફ્યુઝન છે, પણ મેં તમને સવાલ ચોક્કસ કરાવીશ, તમારે પછી યાદ રાખવાનું. તો હમણાં પૂરતું આ થિયરી પૂરતું યાદ રાખવાનું, આપણે રિંગના કેન્દ્રથી અક્ષ પરના અંતરે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું સૂત્ર, એના કેન્દ્ર પર શોધવાનું સૂત્ર. જો બહુ કામની થિયરી હતી, કેવી રીતના કરી? બાયોસાવર્ટના નિયમથી ચાલુ કરેલું, અહીંયા લખેલું હતું μ0 i એ dl ના છેદમાં હું હતું 4π ઇન્ટુ r સ્ક્વેર, પછી આઈડિયલ તેમનું તેમ રહ્યું આર સ્ક્વેર ની જગ્યામાં, આટલેમાં લખેલું આર સ્ક્વેર ની જગ્યાએ એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર આવી કિંમત મૂકી દીધેલી. ઓકે, એટલું કર્યું, પછી હું કર્યું એને સદિશ સ્વરૂપમાં બતાવ્યું. સદિશ સ્વરૂપમાં કેવી રીતના લખાય? બે રીતના લખાય, કાતર ડીએલ, જો રિવિઝન કરાવતો આ થિયરી કામની છે એટલે ઘડી ઘડી, કાતર ડીએલ ક્રોસ આર ના ગુણાકારથી મળે, અથવા તો આનાથી બનતું સમતલ, આનાથી જે ત્રાસુ સમતલ બનવું તેને લંબ રૂપે મળે. ઓકે, તો આ રીતનું ડીબી મળે, એના બે ઘટક નીકળે, ડીબી એક્સ ને ડીબી લંબ. ઓકે, જયારે બધા વ્યાસ પરના દરેક બિંદુના ડીબી લંબ બધાને એકબીજા લંબ લંબ હોવાથી, એકબીજાની હમ હમ હોવાથી એની અસર ના બુદ્ધ થાય અથવા તો કેન્સલ થાય, પરિણામી જવાબ. ને ડીબી એક્સ બધાને એક દિશામાં સરવાળો થતો જાય, તો ડીબી એક્સ બરાબર હું લખી શકાય, જો આ ખૂણો થીટા હોય તો ડીબી નો ડીબી કોસ થીટા. બીજો અમારે બીજું બહુ બધું કામનું યાદ રાખો ને, આ થીટા હે બહુ બધા હોશિયાર છોકરા લોકો, હોશિયાર છોકરા માટે આ થીટા જ ભૂલીએ, અહીંયા થીટા લેવાનું કે અહીંયા થીટા લેવાનું, આવો કન્ફ્યુઝન હોય. ઓકે, તમારા સંસ્કાર ભરતી વાળા છોકરા લોકો એક મોડેલ બી મસ્ત તૈયાર કરેલું છે, તેમાં એમનાથી થીટા થી બી થોડીક ભૂલ છે, આ રીતનું થોડીક વાત કરતો છે આ તો. ઓકે ચાલો, તો આ થીટા લેવાનું ને બી ધ્યાનથી રાખવાનું કે ડીએલ જ્યાં છે ને ત્યાં આર હાથના બંધ ખૂણો થીટા છે, એટલે અહીંયાની ત્રિજ્યા, અહીંયાથી જે આ સમતલ બન્યું ને, આ ડીએલનું જે આ સમતલ બન્યું ને, તેના હાથે આર નો ખૂણો થીટા છે, એટલે આ ખૂણો આ ત્રિજ્યા હાથના થીટા લેવાનો, આ ખૂણો થીટા નથી લેવાનો. ઓકે, કોઈ વખત ફાઈ બી લખેલો કોઈ ચોપડી ની અંદર ધ્યાનથી જોજો, આ થીટા લેવાનું યાદ રાખો. એના પછી ડીબી કોસ થીટા મળે, તો કોસ થીટા કેવી રીતે બનાવો? પાસેની બાજુ છેદમાં કર્ણ થાય, તો એની પાસેની બાજુ આર છેદમાં કર્ણ, આર પછી એક્સ પ્લસ આર સ્ક્વેર ઇઝ 1/2, ને એ પછી ડીબી નું ટોટલ કરતા ગયા તો તેમાં કોસ થીટા ની આ વેલ્યુ મૂકેલી, પછી 1 ને 1/2 ઘાત કરીને 3/2 ઘાત કરેલી, 3/2 ઘાત કરી, આ ડીબી ડીબી એક્સ મળી ગયું આ તરફનું, એક નાના ડીબી લીધે. હવે આવા બધા ડીબી ના કારણે જે બી ત્રાસ હતો તે બધાનો સરવાળો કરવાનો, એટલે સિગ્મા કર્યું આખી રિંગ માટે. તો આખી રિંગ માટે ડીએલ જેટલા બધાનો સરવાળો કરીએ, તો આખી રિંગ માંથી ડીએલ કોમન નીકળી જાય, ડીએલ જ ખાલી ટોટલ કરવાનું, બીજું બધું કોમન. તો ડીએલ નું આખી રિંગ માટે ટોટલ કરીએ તો એનો પરિઘ મળે 2πr, આ 2πr હે 4πr ની, પછી આ કેન્સલ કર્યું 2π/2, ને આ મને મળ્યું ફાઇનલ સૂત્ર. મોડે બોલી બતાવજો મારા હવે, આમાં અહીંયા જોવા વગર અથવા નોટમાં જોવા વગર, μ0 i r સ્ક્વેર ના છેદમાં 2 કૌંસમાં x સ્ક્વેર પ્લસ r સ્ક્વેર રેઝ ટુ 3/2. આ મોડે બોલાવવું જોઈએ, એટલે જોઈએ, જ્યાં આઈ શું છે? પસાર થતો પ્રવાહ, આર શું છે? રિંગ ની ત્રિજ્યા, એક્સ શું છે? રિંગ ના કેન્દ્ર થી બી બિંદુ સુધીનું અંતર. ઓકે, આ રીતના બધા મુદ્દા યાદ રાખજો. પછી રિંગ ના કેન્દ્ર પર પૂછે તો એક્સ મારું 0 થઈ જાય, એટલે રિંગ ના કેન્દ્ર પર એક્સ 0 લેવાનું, જવાબ આવે μ0 i ના છેદમાં 2r. ચાલો, આ બે થિયરી જોઈ. હવે તમને એમ તો થોડા દાખલા લેવા, પણ નહીં, હજી મારે આની સાથે જ એક એમ્પિયર ના સર્કિટલ ના નિયમ ની થિયરી લેવી છે, જે નેક્સ્ટ વિડીયોમાં આવશે. એ થિયરી પતે પછી આ બે થિયરીઓ, એકચ્યુઅલીમાં બાયોસાવર્ટનો નિયમ આ છે આખો, એક એમ્પિયરનો સર્કિટનો નિયમ છે, એ બે ભેગા થઈને મેં તમને ગેરંટી આપું આ ચેપ્ટરના 40-50%, 50%થી બી ઉપર ગણી લો, મોટે ભાગના આ ચેપ્ટરના દાખલા આ જ બે ટોપિક પરથી નીકળે. હજી આની અંદર થિયરીટિકલ ટોપિક બી બાકી છે, ટોરોઇડ ને એવું બધું આના પછી ચાલતા, પછી એક પાછું બે સંબંધ તાર માટેનો દાખલાઓ બાકી છે, પણ વધારે પડતા દાખલા આ જ બે ટોપિક પરથી આવતા છે. તો ધ્યાનથી જોજો આ બે થિયરીને, ને એમ્પિયરના સર્કિટલના નેક્સ્ટ વિડીયોમાં મળીએ, પછી આપણે દાખલા જોઈશું. ચાલો.